નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે અમરેલી જિલ્લાની સફર રજીશું જેમાં આપણે અમરેલી જિલ્લાની મહત્ત્વની માહિતી મેળવીશું જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે તેમજ દરેક વ્યક્તિએ જાણવી જરૂરી છે તો મિત્રો વિડિયોને અંત સુધી જોજો તો ચાલો જોઈએ અમરેલી જિલ્લાની મહત્વપૂર્ણ માહિતી અમરેલી જિલ્લાનું જિલ્લા મથક અમરેલી અમરેલી જિલ્લાની રચના એક બે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમરેલી જિલ્લાની રચના કરવામાં આવી હતી સ્થાન અને સીમા અમરેલી જિલ્લાની ઉત્તરે રાજકોટ અને બોટાદ જિલ્લો દક્ષિણે અરબસાગર પૂર્વમાં ભાવનગર જિલ્લો પશ્ચિમે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો આવેલ છે ક્ષેત્રફળ સાત હજાર ત્રણસો સત્તાણું ચોરસ કિમી તાલુકાઓ અમરેલી જિલ્લામાં કુલ અગિયાર તાલુકાઓ છે જે આ મુજબ છે અમરેલી બાબરા લાઠી લીલીયા કુકાવાવ ધારી ખાંભા રાજુલા જાફરાબાદ સાવરકુંડલા અને બગસરા હવે જોઈએ અમરેલી જિલ્લાની વિશેષતા અમરેલીનું પ્રાચીન નામ અમરાવલી હતું રાજુલા તાલુકામાં આવેલું પીપાવાવ બંદર ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં કામ કરતું થયું જે ભારતનું સૌ પ્રથમ ખાનગી માલકીનું બંદર છે અહીંની જાફરાબાદી ભેંસ જાણીતી છે સાવરકુંડલાના વજન માટેના ત્રાજવા અને બાટ એટલે કે વજનિયા જાણીતા છે ગીરની ટેકરીઓમાંની સૌથી ઊંચી ટેકરી સરકલા અમરેલી જિલ્લામાં આવેલ છે જેની ઊંચાઈ છે છસો ને મીટર અમરેલી જિલ્લાના દરિયા કિનારે શિયાળ બેટ સવાઈ બેટ અને ચોંચ બેટ આવેલા છે અમરેલી જિલ્લામાં આવેલ પર્વત શિખર ગીરની ટેકરીઓ અને સરકલા હવે જોઈએ નદીઓ શેત્રુંજી માલન સર્જનવાડી વાદી થેલી ધાતરવાડી અને કાળુભર મુખ્ય નદીઓ અમરેલી જિલ્લામાં આવેલ છે નદી કિનારે વસેલા શહેર તો ખાંભા ધાતરવાડી નદી કિનારે વસેલું શહેર છે અમરેલી જિલ્લામાં આવેલા બંદરો જાફરાબાદ પીપાવાવ કોટડા અને ધારા આ ચાર બંદરો અમરેલી જિલ્લામાં આવેલ છે સિંચાઈ યોજનાઓ ધારી પાસે ખોડિયાર માતાના સ્થાનક નજીક શેત્રુની નજીક પર બંધ બાંધવામાં આવ્યો છે પાક અમરેલી જિલ્લામાં થતા પાક મગફળી શેરડી જુવાર બાજરી મકાઈ કપાસ કઠોળ ઘઉં તલ વગેરેની ખેતી અમરેલી જિલ્લામાં થાય છે ઉદ્યોગો અમરેલી જિલ્લામાં આવેલ ઉદ્યોગ અમરેલી જિલ્લામાં તેલની અને ખાંડની મિલો છે મત્સ્ય ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ વિકસ્યા છે હવે જોઈએ મિત્રો અમરેલી જિલ્લામાં આવેલ ગૃહ ઉદ્યોગ આ જિલ્લાની કાઠી કોમની મહિલાઓ લાલ રંગના કાપડ પર કૃષ્ણ લીલા અને રામાયણના પ્રસંગોનું ભરતકામ કરે છે તે કાઠી ભરત તરીકે પ્રસિદ્ધ છે કાઠીકુંભની મહિલાઓ મોતીના તોરણ પણ બનાવે છે કુંડ તળાવ પંચકુંડ બાબરા ગોપી તળાવ અમરેલી મહેલ અમરેલી જિલ્લામાં આવેલ મહેલ લાઠીના દરબારનો રાજમહેલ જોવાલાયક છે ડેરી ઉદ્યોગ અમરેલી જિલ્લામાં અમર ડેરી આવેલી છે ખનીજ અમરેલી જિલ્લામાંથી મળી આવતા ખનીજ જેમાં છે કેલ્સાઇટ બોક્સાઇટ જીપ્સમ અને ચૂનાનો પથ્થર અભયારણ્ય અમરેલી જિલ્લામાં આવેલ અભયારણ્ય જે મુજબ છે પણિયા અભયારણ્ય તાલુકો ધારી મિતિયાલા અભયારણ્ય તાલુકો સાવરકુંડલા ગીર અભયારણ્ય સાવરકુંડલા ધારી અને ખાંભા તાલુકામાં અગત્યના રેલવે સ્ટેશન અમરેલી લીલિયા રાજુલા કુકાવાવ અને ધારી આ અગત્યના રેલવે સ્ટેશન આવેલા છે અમરેલીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ એકાવન નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમરેલી જિલ્લામાંથી પસાર થાય છે સંગ્રહાલય અમરેલી જિલ્લામાં ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય આવેલું છે સંશોધન કેન્દ્ર ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ધારી હવે જોઈએ મિત્રો અમરેલી જિલ્લાના જોવાલાયક સ્થળો જે આ મુજબ છે પહેલું છે અમરેલી અમરેલી એ જિલ્લાનું મુખ્ય મથક છે ઈસવીસન પૂર્વે ત્રણ હજારના પુરાતત્વ અવશેષો અહીંથી મળ્યા છે મહાત્મા મુરદાસની સમાધિ અહીં છે અહીં નાગનાથ મંદિર શ્રીનાથજીની હવેલી ગિદ્ધરલાલ મહેતા સંગ્રહાલય જોવાલાયક છે અહીં તેલની મિલો પણ આવેલી છે કાઠી કાઠી એ કલાપીની કર્મભૂમિ અને જન્મભૂમિ છે અહીંનું હનુમાન મંદિર પ્રખ્યાત છે સાવરકુંડલા સાવરકુંડલા વજન માપવાના ત્રાજવા અને બાટની બનાવટ માટે પ્રખ્યાત છે પીપાવાવ પીપાવાવનું જૂનું નામ પોર્ટ આલ્બર્ટ વિક્ટર હતું સંત પીપાના નામ પરથી પીપાવાવ નામ પડ્યું ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં કામ કરતું થયેલું પીપાવાવ ગુજરાતનું સૌથી ઝડપી વિકસતું ખાનગી માલકીનું બંદર છે જાફરાબાદ જાફરાબાદ અમરેલી જિલ્લાનું જાણીતું બંદર છે આફ્રિકાથી આવેલા સીધી લોકો અહીં ઘણા વર્ષોથી રહે છે તેમનું ધમાલ નૃત્ય જાણીતું છે ચાવંડ ઉર્મી કાવ્યના સર્જક મણિશક્કન રત્નજી ભટ્ટ કાંતની આ જન્મભૂમિ છે ધારી ધારીમાં ખોડિયાર માતાનું સ્થાનક વિખ્યાત છે તો મિત્રો આ હતી અમરેલી જિલ્લાની રસપ્રદ માહિતી આ પ્રકારના અવનવા વિડીયો માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો જો મિત્રો તમે ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ બટન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી લેજો જેથી મારા આવનારા બીજા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને મિત્રો વિડીયોને લાઇક એન્ડ શેર જરૂર કરજો તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં